શું કહેશું લાંબા સમય બાદ ભક્તોને લાભ મળ્યો છે? જી, પ્રથમ નોરતે આજે ખોડલધામ ના આંગણે પરંપરાગત રીતે જે પદયાત્રા યોજવામાં આવેલ છે, આજે પણ ખૂબ સારા અને મોટા સંખ્યામાં લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો, યુવાન મિત્રો કાગવાડથી ખોડલધામ સુધી આજે પદયાત્રામાં એ પહોંચી ચૂક્યા છે. માતાજીના દર્શન કરી અને સૌએ ધન્યતા પ્રાપ્ત કરી છે કે આજે આ મહામારીમાંથી માતાજીએ હળવાશ આપી છે પણ હંમેશા છુટકારો આપે એવી પ્રાર્થના પણ કરી છે. ત્યારબાદ આપે જોયું એમ ધ્વજારોહણ અને હવે યજ્ઞ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આ લેવા પટેલ સમાજના યુવા મંત્રી ભાઈ શ્રી જીતુભાઈની આજે એમના મિત્રો દ્વારા રજત તુલા રાખવામાં આવી છે. ખોડલધામના આંગણે આજે એની રજત તુલા થવા જવાની છે. પરંપરાગત રીતે જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી પેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા નરેશભાઈના નેતૃત્વમાં યોજવામાં આવે છે. માતાજીની અર્ચના, પૂજન, આરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ અને ત્યારબાદ યજ્ઞ કરવામાં આવે છે. સમગ્ર પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ છે અને અહીં સૌ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. માં ખોડલ, અમે જામનગરથી આવ્યા છીએ. હું જામનગર જિલ્લા કન્વીનર છું. જામનગરથી અમે 150-200 ભાઈઓ બહેનો સાથે બધા આવેલા છીએ અને અત્યારે પદયાત્રા કાગવડથી ચાલુ છે એટલે કાગવડ સ્કૂલે અમે બધા સાથે પહોંચ્યા. ત્યાંથી પદયાત્રા કરીને સાથે મહાઆરતી કરીને પદયાત્રા સુધી અહીંયા પહોંચ્યા છીએ અને અહીંયા માતા ધજા કરીને માં ખોડલના દર્શન કરીને બહુ જ આનંદ અનુભવીએ છીએ. હવે આ કોરોનાની મહામારીમાંથી બધા જ મુક્ત થાય એવી માં ખોડલમાં પાસે દુઆ માંગુ. જય માં ખોડલ. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે KTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.